हाल नवरात्रि नो त्यौहार भारे धामधूम पूर्वक मनावामां आवी रह्यो छे त्यारे अमरोली स्थित स्वीट होम्स खाते नवरात्रि नुं आयोजन करवामां आव्युं हतुं, ज्यां आठमनी आरती साथे महिलाओ बाळकीओ अने वडीलो साथे परंपरागत पहેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતા। જ્યાં મહત્વનું છે કે મોટા પાર્ટી પ્લોટ અને એસી ડોમાં ડીજેના તાલે રમાતા ગરબાનું જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને અનેક લોકો શહેરી ગરબાને જાણે ભૂલી રહ્યા હોય ત્યારે પરંપરાગત ગરબાને જીવિત રાખી સ્વાઇટ હોમ સોસાયટી દ્વારા શહેરી ગરબાનું આયોજન કરી ખરેખર આજની યુવા પેઢીને એક મેસેજ આપ્યો હતો કે પરંપરાગત ગરબા પણ પાર્ટી પ્લોટ કરતાં વધારે સારી રીતે શહેરી મોહલ્લા અને સોસાયટીમાં રમી શકાય છે। ત્યારે મહત્વનું છે કે આ શહેરી ગરબાનું આયોજન સ્વાઇટ હોમ સોસાયટી દ્વારા છેલ્લા 11 વર્ષ કરતાં વધુ સમયથી કરવામાં આવે છે અને જેમાં રહેતા 324 ફ્લેટ ધારકો એક સાથે મળી દરેક તહેવારની ઉજવણી એક સાથે કરતા દેખાઈ આવતા હોય છે। જ્યાં મહત્વની વાત તો એ છે કે સ્વીટ હોમ સોસાયટીમાં કોઈ એક સમાજ નહીં પરંતુ અનેક સમાજના લોકો વસે છે અને દરેક લોકો ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ ભાઈચારાનો સંદેશો આપતા દેખાયા હતા। કુમકુમ ના પગલા પાડ્યા માડી ના હેત ઘણા કુમકુમ ના પગલા પાડ્યા માડી ના હેત ઘણા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એ ધાણા કળ્યા માડી તારા આવવાના એ ધાણા કળ્યા કુમકુમ ના પગલા પાડ્યા માડી ના હેત ઘણા કુમકુમ ના પગલા પાડ્યા માડી ના હેત ઘણા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એ ધાણા કળ્યા માડી તારા આવવાના એ ધાણા કળ્યા चंद्र किरण है ये वस्या सूरज ना तेज तप्या चंद्र किरण है ये वस्या तार लिया टम टम्या रे माड़ी तारा आववाना ए धाणा कळ्या माड़ी तारा आववाना ए धाणा कळ्या। મારો નામ ખુશ્બુ મકવાણા છે અને હું આ સ્વીટ હોમ સોસાયટી અમરોલી બાજુ રહું છું અને અહીંયા 7 દિવસથી ટોટલી ખૂબ જ જોરદારની નવરાત્રી થાય છે અને આજે આઠમ છે એટલે બધા સોસાયટીના લોકો અલગ અલગ મતલબ કે પોતાની પહેરવેશ કરીને આવ્યા છે, લાઈક કોઈ આહિર છે તો એમના કપડાં પહેરીને આવ્યા છે, ખેલૈયા છે તો ખેલૈયાના કપડાં પહેરીને આવ્યા છે, મતલબ બધા પોતપોતાની રીતે રેડી થઈને આવ્યા છે। આઠમની નવરાત્રી એટલે કે એમ અંબેમાનું મતલબ બહુ જ અહીંયા મહત્વ ગણાય છે અને નવરાત્રી એટલે અહીંયા ફેમિલી સાથે એન્જોય કરે છે, ફ્રેન્ડ સાથે એન્જોય કરે છે અને મતલબ બહુ જ મજા આવે છે અહીંયા ફ્રેન્ડ સાથે। કોરોનાના પાછલા 2 વર્ષ પછી આ વખતે નવરાત્રી વિધિવત રીતે થઈ રહી છે, કેવો આનંદ ઉત્સાહ છે? ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં આવે છે, લાઈક કોરોના તો અહીંયા જોવા જ નથી મળતું, બધાને મતલબ એવી મજા આવી રહી છે ને કે કોરોનાનું નામ જ ભૂલી ગયા છે। મારું નામ
નામ ટાક પ્રાચી છે. હું છેલ્લા અહીંયા 3 વર્ષ ત્યાં રહું છું. મને આ સોસાયટીમાં એટલા માટે વધારે રહેવું અને હું અહીંયા દર વખતે નવરાત્રિને એન્જોય કરું છું. આ લોકોની નવરાત્રિ એટલે એક પરિવારની જેમ ઉજવે છે. જે પાર્ટી પ્લોટમાં જેવી મજા આવે છે તેના કરતાં અહીંયા 4 ગણી વધારે મજા આવે છે. મારું નામ પ્રિયાંશીબા ઝાલા છે. હું આ સ્વીટ હોમ સોસાયટીમાં રહું છું. સ્વીટ હોમ સોસાયટીમાં હોલ કરતાં જાજી મજા આવે છે. આ સોસાયટીમાં આઠમનો ગરબો બહુ જ મસ્ત થાય છે અને બધું સળગાવવામાં પણ આવે છે. આ સોસાયટીમાં રમવાની મજા આવે છે. બધા સાથે રમવાની બહુ મજા આવે છે. ખૂબ જ સરસ થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કે આઠમની નવરાત્રિ કેટલી સરસ થઈ રહી છે. સ્વીટ હોમ એક આખો પરિવાર જે આમાં મહોત્સવને આમ ઉજવી રહ્યો છે અને બધાને બહુ જ સરસ લાગે છે. તમે યંગસ્ટર છો, વધારે ડીજેના તાલે એસી ડોમાં જવા માટે લોકો પસંદ કરતા હોય છે. હા, આ શેરી ગરબાનું આયોજન છે કેવું છે? શેરી ગરબાનું આયોજન વધારે સરસ લાગી રહ્યું છે કેમકે પાર્ટી પ્લોટમાં એટલી મજા નથી આવતી જેટલી અહીંયા આવે છે. અહીંયા એક પરિવાર જેવો અહેસાસ થાય છે એટલે એના કારણે આમ દિલથી મજા આવે છે. તમારા જેવા યંગસ્ટરને શું મેસેજ આપશો? હું એવું મેસેજ આપું છું કે તમે તમારા પરિવાર સાથે બધા જે આવા ફેસ્ટિવલ છે એમને એન્જોય કરો કેમકે તમે તમારા પરિવારની ક્લોઝ આવો છો તો એનાથી તમને આમ બધું સમજવા મળે છે. અને પાર્ટી પ્લોટમાં તો શું છે, ખાલી તમે આમ મ્યુઝિકના તાલે આમ એન્જોય કરો છો પણ અહીંયા તમને જાણવા મળે છે માં અંબેનું શું મહત્ત્વ છે, બધું કઈ રીતે મહત્ત્વ છે બધું તમને જાણવા મળે છે. હું કોરા કૃતિ અશોકભાઈ છું. અહીંયા સ્વીટોમાં ખૂબ જ ધમાકેદાર નવરાત્રિ ઉજવવામાં આવે છે. છેલ્લા 7 દિવસથી બહુ જ મજા આવે છે અને એમાં પણ આજે 8મો દિવસ છે તો આજે તો બહુ જ મજા આવે છે. બધા પોતપોતાની જાતના, ધારો કે કોઈ મરાઠી છે તો મરાઠી સાડી, કોઈ ગુજરાતી છે તો ગુજરાતી સાડી, તેવી રીતના અલગ અલગ રીતે તો પહેરવેશ પહેરીને આવે છે અને અહીંયા ખૂબ જ મજા આવે છે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.